धोरण आठ विषय संस्कृत पुनरावर्तन एक। बाळको आपेला प्रश्न एक અને પ્રશ્ન બે નથી કરવાનો, પ્રશ્ન ત્રણમાં જોઈશું। નીચે આપેલ પંક્તિઓનું શુદ્ધ સ્વરે આરોહ અવરોહ સાથે ગાન કરો। આમાં આપણે શ્લોકોની પૂર્તિ કરીશું, શ્લોકોની પૂર્તિ લખીને કરીશું અને આ શ્લોકોને મળે કરીશું। પ્રશ્ન ચાર, નીચે આપેલા ફકરાનું શુદ્ધ સ્વરે વાંચન કરો અને લેખન કરો। આપણે આ ફકરો વાંચી અને સારા અક્ષરે લખવાનો છે। પ્રશ્ન પાંચ, નીચેના પ્રશ્નોના જવાબ લખો। બાળકો તમારા પ્રશ્નોના જવાબ મેં પાઠમાં તમને લખાવેલા છે। નીચેના વિધાન વાક્યો કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્યોમાં ફેરવો। તો પહેલું જોઈશું આપણે, ગંગા યમુના સાબરમતી નર્મદા નદ્ય ભારત દેશે પ્રવહંતી, બરાબર છે? આપણે એને પ્રશ્ન બનાવવાનો છે। કૌંસમાં આપણને પહેલું છે કા નદ્ય ભારત દેશે પ્રવહંતી, બરાબર, પ્રશ્નવી રીતે બનાવીશું। બીજું છે, ગંગા શ્રેષ્ઠ નદી અસ્તિ, કા નદી શ્રેષ્ઠ અસ્તિ, બરાબર છે? ગંગા હિમાલય પ્રભવતી કુતઃ, એટલે કઈ, એટલે ગંગા કુતઃ પ્રભવતી? સંગમ સ્થાને સ્નાનીને જનાઃ પવિત્ર ભવંતી, કુતઃ સ્નાને જના પવિત્ર ભવંતી, બરાબર છે? આ પ્રમાણે પ્રશ્ન વાક્યમાં ફેરવીશું। ચિત્ર જોઈ વાક્ય લખો। આપણે ચિત્ર જોવાનું છે, એતાની પુસ્તકાની અહમ યુવક, એતત છત્રમ, એષ વ્યાદ્ર, એષા મૂર્તિઃ। પ્રશ્ન આઠમાં જોઈશું, ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો। ખેલણાંગણં ગચ્છામ, તો પહેલું ખાલી જગ્યા ગચ્છામ, શિવાલય ગચ્છામ, બીજું વિદ્યાલય ગચ્છામ, ત્રીજામાં પુસ્તકાલય ગચ્છામ, ચોથું ગામ ગચ્છામ, પાંચમું સ્વગૃહ ગચ્છામ। ભવાન જાનતિ કિમ, શું તમે જાણો છો? પંચ પ્રસિદ્ધ મહાકાવ્યાની સંતિ, પાંચ પ્રસિદ્ધ મહાકાવ્યો છે, રઘુવંશમ કુમાર સંભવમ એ કવિ મહાકવિ કાલિદાસે લખેલ છે, કિરાવાર્જુનિયમ અને શિશુપાલધમ, આ બંનેમાં આ કિરાવાર્જુનિયમ એ મહાકવિ ભારવિરચિત લખેલું છે અને શિશુપાલધમ એ મહાકવિ માધવચિતે લખેલા છે, અને નિષદચરિતમ એ મહાકવિ હર્ષરચિત મહાકાવ્ય છે। સંસ્કૃત સાહિત્ય પ્રસિદ્ધ મહાકવિ કાલિદાસ, આપણે જાણીએ છીએ કે કાલિદાસ સંસ્કૃત સાહિત્યના પ્રસિદ્ધ મહાકવિ છે।